એને પણ ઉપાડી શકીએ. કાગળ છે અને વાક્ય છે, આ ચાર માંથી વધારે વજન કોનો હશે? ઓકે, કોશિકા. એને બે નંબર આપશું, એના પછી થોડો ઓછો વજન હોય એ રીતે વસ્તુ છે. ઓકે, વાક્ય. હવે કઈ પણ વસ્તુ વધે છે? ચમચી અને કાગળ. ચમચી વડે આપે જમીએ છીએ, દાળ ભાત હોય છે, ખીચડી હોય છે, એવી ઘણી બધી વસ્તુ છે, સૂપ છે, તે આપણે ચમચી વડે પીતા હોઈએ છીએ, તો તેને આપણે ઉપાડી શકીએ. પછી કાગળ, કાગળ પણ સૌ લોકો હોય છે, તો ચમચી અને કાગળ પણ વધુ વજન કોનો હોય છે? ઓકે, ચમચી. એને ચાર નંબર આપશું અને કાગળ ને છેલ્લે નંબર આપશું પાંચ. હવે આના પછી તમારી સ્વમાં તમને ચાવી છે, એક કેરી દોરેલી છે, બટન છે, તેવું ચિત્ર આપેલું છે, તે તમારે આજે બે ઉદાહરણ તમને શીખવાડ્યા છે તેની મદદ વડે તમારે તમારી સાથે કરવાનું રહેશે. એના પછી લાસ્ટમાં તમને બસ, ટ્રેન, બાઇક, સાયકલ અને કારના ચિત્ર આપેલા છે, એવું બધું તમને ડ્રો કરીને આપેલું છે. તો આ બધામાં તમે લોકો એ મુસાફરી કરી જશે અને બધાને જુદા જુદા વિહીકલમાં મુસાફરી કરવાની મજા આવતી હોય છે. હવે બસ, ટ્રેન, બાઇક, સાયકલ અને કાર, આમાંથી વધુ પેસેન્જર કયા વિહીકલમાં બેસતા હોય છે? તો કે ટ્રેનમાં. તે ખૂબ જ લાંબી હોય છે, ટ્રેનનું વજન વધારે હોય છે, તેને પહેલા નંબર આપશું. તેના પછી બસ, એમાં પણ જ્યાં જ્યાં મુસાફરો સમાઈ શકે, બસનો વજન પણ વધુ હોય, એને બે નંબર. પછી શું હોય? બાઇક, સાયકલ અને કાર. તો ત્રણ નંબર ઉપર આવશે કાર. તો એમાં આપણે ફેમિલી જોડે જતા હોઈએ છીએ. પછી બાઇક અને સાયકલ. બાઇક છે તે ટુ વ્હીલર છે અને સાયકલ છે તે તો તમે બધા ચલાવતા જ હશો. તો ચોથા નંબર ઉપર આવશે બાઇક અને પાંચમા નંબર ઉપર આવશે સાયકલ. તો કે આમાંથી વજન વધુ વજન ટ્રેનનો છે, તેનાથી ઓછો વજન બસનો, એના પછી છે કાર, એના પછી બાઇક અને છેલ્લે છે સાયકલ. એટલે કે સાયકલ છે તે આ બીજી ચારેય વસ્તુ કરતા વજનમાં હલકી છે. હવે તમે લોકોએ આ ત્રણ ઉદાહરણ જોયા છે અને બીજા બે નંબર અને ચાર નંબરનું બાકી છે, તે તમારી જાતે તમારે કરવાનું રહેશે. તમે તમારા પેરેન્ટ્સની હેલ્પ લઈ શકો છો. હવે ત્યારબાદ પેજ નંબર 124 જુઓ બધા. તેમાં તમને શું કીધું છે? તો કે કોઈ પણ બે વસ્તુ આપેલી છે તમને, એ બે વસ્તુમાંથી કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે, તેના તમારે કેવી રીતે ભાગ પાડવાના છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને કુલ આઠ વસ્તુઓના નામ આપેલા છે, આઠ નંબર છે, એમાં જુદી જુદી બે બે વસ્તુઓ આપેલી છે અને અહીંયા તમને ત્રાજુ આપેલું છે, તરાજુ. તમે જોવો છો ને, શાકભાજી લેતા હોઈએ, કોઈ ફ્રૂટ્સ લેતા હોઈએ, ત્યાં આવી રીતે ત્રાજા હોય છે. અત્યારે તો ડિજિટલ વજન કાંટા આવી ગયા છે, તો એમાં જે વસ્તુ વધારે હોય એ નીચે તરફ રહેશે અને જેનો વજન ઓછો હોય એ બાજુનું પલું ઊંચું રહેશે. તો એ તો તમને શું આવ્યું છે? તરબૂચ અને સફરજન બંને ફ્રૂટના નામ જ છે, તમને બધાને ભાવતા હશે. હવે તરબૂચનો વજન વધારે હોય છે કે સફરજનનો વજન? બે એક એક વસ્તુ લેવાની છે, એક તરબૂચ અને એક સફરજન. તો તમને ખબર જ હશે કે તરબૂચ મોટું હોય છે અને સફરજન તરબૂચ કરતા નાનું હોય છે. તો તરબૂચનો વજન વધુ અને સફરજનનો વજન ઓછો હોય. તો વધારે વજનવાળી વસ્તુ નીચે તરફ નમેલા પલ્લામાં આપણે રાખવાની છે. તો આ નીચેનું જે પલ્લું છે એમાં આવશે તરબૂચ અને ઉપરની બાજુ જે પલ્લું છે એમાં આવશે સફરજન. બધાને સમજાઈ જાય છે ને? હવે ત્યારબાદ નંબર બે, એમાં છે ઢોલ અને કપ. ઢોલમાં આપણે પાણી ભરીએ છીએ અને કપ, એ કપમાં આપણે ચા, દૂધ, કોફી કે બધું પીએ છીએ. તો ઢોલ મોટી હોય છે અને કપ નાનો હોય છે. તો તમે અમે બધાને ખ્યાલ જ હશે કે કપનો વજન ઓછો અને ઢોલનો વજન વધુ. તો વધુ વજન વાળી વસ્તુ નીચે તરફ નમેલા પલ્લામાં લખવાની છે. તો નીચેની બાજુએ જે પલ્લું છે તેમાં આપણે વધુ વજન વાળી ઢોલ છે એ લખીશું અને અહીંયા હલકી વસ્તુમાં કપ લખશું. ત્યારબાદ નંબર ત્રણ, ફૂટબોલ અને નાનો દડો. બંને ગોલ જ છે, એક નાનો ગોલ છે, ક્રિકેટ ગોલ તમે લઈ શકો અને એક મોટો ફૂટબોલ, તમને વધારે રમવું ગમતું જ હશે. હવે
નીચે તરફ નમેલું પલ્લું, તેમાં ભારે વસ્તુ, તો ફૂટબોલ મોટો તેનો વજન વધુ અને આ બોલ નાનો છે તેનો વજન ઓછો. તો ફૂટબોલનું વજન વધુ છે તે નીચેના પલ્લામાં અને આ હલકી વસ્તુમાં નાનો દડો લખશું. ત્યારબાદ નંબર 4, દફતર અને પુસ્તક. આ તમારી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્કૂલે આવો છો ત્યારે તમે લઈને આવો છો ને તમારું બેગ. હવે પુસ્તક એટલે કે તમારી બુક્સ. હવે બુકને તમે તમારા બેગમાં નાખો છો એટલે પુસ્તક વજનમાં હલકું છે અને દફતર ભારે છે. એટલે અહીંયા આવશે પુસ્તક અને અહીંયા આવશે દફતર. આ ચાર ઉદાહરણ તમે જોયા હોય ત્યારબાદ બીજા ચાર નંબરમાં જે તમને વસ્તુઓ આપેલી છે તે તમે આની મદદથી કરી શકશો. એ તમારી જાતે કરવાનું છે. ત્યારબાદ પેજ નંબર 125 ઉપર તમે જુઓ, તમને અહીંયા ઘણી બધી વસ્તુઓ ડ્રો કરીને આપેલી છે. મેં અહીંયા વસ્તુ ડ્રો નથી કરી પરંતુ તેના નામ લખી દીધા છે. અને તમને વચ્ચે અહીંયા શું આપેલું છે તમને લોકોને ખ્યાલ છે? એ વજનિયા છે, એને વજનિયા કહેવામાં આવે છે. 500 ગ્રામ અને 1 કિલોગ્રામ એવા જુદા જુદા તમને બે વજનિયા અહીંયા આપેલા છે. આ વસ્તુઓને તમારે તેના વજન પ્રમાણે અહીં જોડવાના છે. તો આપણે પહેલેથી જોઈએ તો વોટર બેગ, તમે લોકો સ્કૂલે લઈ આવો છો ને વોટર બેગ, એનું વજન ગ્રામમાં હોય છે કે કિલોગ્રામમાં, એટલે કે આ હલકી વસ્તુ છે કે ભારે વસ્તુ છે? તો કે વોટર બેગ છે તો એનું વજન ગ્રામમાં હશે. પછી આઈસ્ક્રીમ ભરેલ એક કપ, તમે બધાને આઈસ્ક્રીમ ભાવે છે ને, કપ છે એક, એની અંદર આઈસ્ક્રીમ ભરેલ છે, તમારી બુકમાં ચિત્ર છે ને. હવે તે ગ્રામમાં આવશે. પછી જે બિસ્કિટનું એક પેકેટ, બિસ્કિટ ખાઈએ ને આપણે, એ પણ વજનમાં હલકા હોય છે, એટલે તેના એ પેકેટનું વજન આપણે ગ્રામમાં ભરીશું. પછી છે પલંગ ખૂબ જ ભાર હોય છે, આપણે અહીંયા જોયું ને આગળ, એટલે એનું વજન આપણે કિલોગ્રામમાં, એટલે એને કિગ્રા સાથે જોડશું. પછી ટોપી આપણે પહેરીએ છીએ, તમે લોકો પહેરો છો, તેનું વજન ગ્રામમાં. પછી એલઈડી ટીવી, જે દીવાલમાં હોય છે ને, અત્યારે જે ડિજિટલ ટીવી આવી ગયા છે, એલઈડી ટીવી જે જગ્યાઓ છે રોકે છે, એ પણ કઈ ઓછા વજનનું હોતું નથી, તેનું વજન પણ વધુ હોય છે, એટલે કિલોગ્રામમાં. પછી ચોક કલર, તમારી બુક્સમાં પેન્ટમાં તમે જે કલર વાપરો છો ને તે કલર, તેનું વજન પણ ગ્રામમાં ભરીશું. પછી એક નારંગી ઓરેન્જ, તેનો પણ ગ્રામમાં વજન ભરીશું. પછી છે લાકડાનો કબાટ, એને આપણે એનું વજન વધારે એટલે કિલોગ્રામમાં. પછી તે ટૂથપેસ્ટ, એનું વજન ગ્રામમાં આવશે. સાયકલ, તમે બધા ચલાવો છો, એનું વજન પણ વધુ હોય છે, એને પણ કિલોગ્રામમાં ભરીશું. પછી છે બટન, એનું વજન તો સાવ ઓછું હોય છે, એને આપણે ગ્રામમાં આવશું. પછી આવે છે પુસ્તકનું વજન પણ ઓછું હોય, એ પણ ગ્રામમાં આવશે. પછી છે ચોખા ભરેલી ગુણ, એનો વજન વધારે હોય, ગુણમાં વધારે ચોખા સમાઈ શકે છે, એટલે તે કિલોગ્રામમાં આવશે. પછી છે મીણબત્તી છે, તેનો વજન ઓછો હોય છે, તે હલકી વસ્તુ છે, એટલે તે ગ્રામમાં આવશે. પછી છે માણસ, કોઈ વ્યક્તિ, આપણે બધાનો વજન છે તે કઈ ગ્રામમાં માપવામાં આવતો નથી. આપણે વજન કાંટા ઉપર વજન કરીએ છીએ ત્યારે આપણું વજન પણ આપણને કિલોગ્રામમાં મળે છે, એટલે એને કિલોગ્રામ સાથે જોડશું. પછી છે સુટકેસ લઈને આપણે મુસાફરી કરવા જઈએ ત્યારે સુટકેસનો ઉપયોગ કરીએ છીએ, એનો વજન પણ આપણે કિલોગ્રામમાં મળીશું. પછી છે ન્યૂઝપેપર એટલે કે છાપું, તે કાગળનું બનેલું હોય છે, તેનો વજન પણ ઓછો હોય છે, હલકી વસ્તુ છે, એટલે તે આપણે ગ્રામમાં. આજે આપણે આનો અભ્યાસ કર્યો છે, હવે આગળનું આપણે પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.